नमस्ते विद्यार्थी मित्रों, श्रीजी विद्यालय ऑनलाइन एजुकेशन में आपनु स्वागत छे। हूँ हड़िया धारा आज तमने धोरण 11 विषय समाजशास्त्र नो अभ्यास करावीश, जेमनो प्रथम पाठ छे समाजशास्त्र परिचय। विद्यार्थी मित्रों, तमे धोरण 10 में सामाजिक विज्ञान नो एक विषय तरीके अभ्यास करी चुक्या छो। आ विषय में तमे आसपासना पर्यावरण थी लई भारतीय संस्कृति नो भव्य वारसो, कृषि व्यवस्था, आर्थिक विकास अने समस्याओं, भौगोलिक विशेषताओं, न्यायतंत्र जेवा अनेक मुद्दाओं की समझ मेळवी चुक्या छो। सामाजिक विज्ञान में अनेक विज्ञानों समावेश थाय छे, तेमानो एक विज्ञान एटले के समाजशास्त्र। विद्यार्थी मित्रों, अहीं ज्यारे आपणे विज्ञान की बात करे छे त्यारे विज्ञान ने बे प्रकार में वर्गीकृत करवामां आव्युं छे, एक भौतिक विज्ञान अने बीजुं छे सामाजिक विज्ञान। भौतिक विज्ञान में पदार्थ विज्ञान, रसायन विज्ञान, भूस्तर विज्ञान, अवकाश विज्ञान, अवकाश विज्ञान वगैरे नो समावेश थाय छे। ज्यारे सामाजिक विज्ञान में समाजशास्त्र, अर्थशास्त्र, मानसशास्त्र, राज्यशास्त्र वगैरे नो समावेश थाय छे। अहीं आपणे सामाजिक विज्ञान ना एक विज्ञान एटले के समाजशास्त्र नो अभ्यास करवाना छीए। तो सौप्रथम तो आपणे समाजशास्त्र नो शाब्दिक अर्थ जोईए। समाजशास्त्र ने अंग्रेजी में सोशियोलॉजी कहे छे। आ शब्दनी व्युत्पत्ति लैटिन भाषाना सोशियस अने ग्रीक भाषाना लोगो शब्द परथी थई छे। आ रीतना जोईए तो समाजशास्त्र जे सोशियोलॉजी कहेवामां आवे छे अंग्रेजी में, जे लैटिन भाषाना सोशियस अने ग्रीक भाषाना लोगोस आ बे शब्दों ने आधारे आ सोशियोलॉजी बन्यो छे, जेने अंग्रेजी में सोशियो अने लॉजी कहेवाय छे। सोशियो मीन्स समाज साथे संकळायेलू, ज्यारे लॉजी मीन्स नो अभ्यास करतु एटले के विज्ञान के समाज साथे संकळायेला विज्ञान। समाजशास्त्र એટલે સમાજ સાથે સંબંધિત હકીકતોનું વૈજ્ઞાનિક અધ્યયન, એટલે કે સમાજશાસ્ત્ર જે સમાજની સાથે જેટલી પણ હકીકતો છે આ હકીકતોનું વૈજ્ઞાનિક અધ્યયન તે સમાજશાસ્ત્ર કરે છે। સમાજશાસ્ત્રના અભ્યાસનું કેન્દ્રબિંદુ માનવીનું સમાજ જીવન છે, તે માનવીના સામાજિક સંબંધોના તાણાવાણાને સમજવા સમજાવવાનો પ્રયત્ન કરે છે। કે સમાજશાસ્ત્રનો જે અભ્યાસનો કેન્દ્રબિંદુ એ તો માનવી છે અને માનવીનું સમાજ જીવન છે, તે માનવીના જે સામાજિક સંબંધો છે આ સામાજિક સંબંધોના જે ઉતાર ચઢાવ આવે છે, જે તાણાવાણા છે તેને સમજે છે અને આપણને સમજાવવાનો પ્રયત્ન કરે છે। ત્યારબાદ આપણે સમાજશાસ્ત્રની વ્યાખ્યાઓ જોઈએ। તો સમાજશાસ્ત્ર એ સામાજિક સંબંધો તથા સામાજિક સંબંધોનું ગુફન છે, જેને આપણે સમાજ તરીકે ઓળખીએ છીએ। કે સમાજશાસ્ત્રની આ વ્યાખ્યા મેકેવર અને પેજે આપેલી છે, તેના મુજબ સમાજશાસ્ત્ર એ સામાજિક સંબંધો અથવા સામાજિક સંબંધોનું ગુફન છે, જેને આપણે સમાજ તરીકે ઓળખીએ છીએ। અહીંયા સમાજ મિત્રો, આપણે સમાજ શબ્દ સાંભળે તો આપણા મનમાં એ જ વિચાર આવે કે સમાજ એટલે કોઈ ક્ષત્રિય સમાજ હોય, આહિર સમાજ હોય, લુહાણા સમાજ હોય કે પટેલ સમાજ હોય। મિત્રો, આ બધા સમાજ નથી, આ બધી જ્ઞાતિઓ છે। સમાજ એટલે કે સામાજિક સંબંધોને આધારિત વ્યક્તિઓના સમૂહને સમાજ કહેવામાં આવે છે। કે સામાજિક સંબંધો કે જે આપણે જેમ કે કુટુંબની અંદર જોઈએ તો કુટુંબની અંદર દાદા દાદી, માતા પિતા, ભાઈ બહેન આ બધાની સાથે આપણા સંબંધો રહેલા હશે, તો આ બધા સંબંધો દ્વારા જે સમૂહ રચાય છે તેને સમાજ કહેવામાં આવે છે। તથા સામાજિક સંબંધોનું ગુફન છે, એટલે કે સામાજિક સંબંધો આપણા કુટુંબ પૂરતી નથી। જ્યારે કુટુંબ ઉપરાંત આપણે શાળા જોઈએ તો શાળાની અંદર આચાર્ય હોય છે, શિક્ષકો હોય છે, વિદ્યાર્થીઓ હોય છે, ક્લાર્કનો સ્ટાફ હોય છે, તો આ બધા વચ્ચે જે સંબંધો છે તે સંબંધોનું ગુફન થયું છે। એટલે કે જે શાળા છે કુટુંબની સાથે પણ આંતરક્રિયા કરે છે અને કુટુંબ છે એ શાળાની સાથે પણ આંતરક્રિયા કરે છે। આમ બધા ઘણા બધા સંબંધોનું આ ગુફન એટલે કે આ સમાજ છે, અને આ સમાજનો અભ્યાસ એ સમાજશાસ્ત્ર કરે છે। ત્યારબાદ આપણે સમાજશાસ્ત્રની બીજી વ્યાખ્યા જોઈએ
तो समाजशास्त्र समूह में मानवना वर्तन नो अभ्यास करे छे। आ व्याख्या किम्बोल अने यंगे आपेली छे। किम्बोल अने यंगना मत मुजब जे समूहनी अंदर रहे छे ते मानवना वर्तन नो अभ्यास करे छे के समूहमां मानवी के रीतना वर्तन करे छे, ता वर्तन नो अभ्यास आ समाजशास्त्र करे छे। त्यारबाद बीजी व्याख्या जोईए तो समाजशास्त्र सामाजिक जूथो, तेना आंतरिक स्वरूप अथवा संस्थाना विविध प्रकारो, તેને ટકાવી રાખતી અને પરિવર્તન લાવતી પ્રક્રિયાઓ અને જૂથો વચ્ચેના સંબંધોનો અભ્યાસ કરે છે। આ વ્યાખ્યા એચ એમ જોન્સે આપેલી છે। તેમના મત મુજબ સમાજશાસ્ત્ર એટલે જે સામાજિક જૂથો છે, આ જૂથની તેમનું સ્વરૂપ કેવું છે અથવા તો આ સંસ્થાના વિવિધ પ્રકારો જેમ કે જ્ઞાતિ સંસ્થા છે, કુટુંબ સંસ્થા છે, કોઈક આર્થિક સંસ્થા છે, રાજકીય સંસ્થા છે, આ બધી સંસ્થાનો પ્રકારો અને તેને ટકાવી રાખતી અને પરિવર્તન લાવતી પ્રક્રિયા, કે આ જે સામાજિક જૂથો કઈ રીતના ટકે છે અને તે ઘણા બધા પરિવર્તનો આવે છે તો પણ આ કઈ રીતના સંસ્થાઓ ટકી રહે છે, તો આ બધી જ પ્રક્રિયાઓ અને આ જૂથો વચ્ચે જેટલા પણ સંબંધો છે, આ સંબંધોનો અભ્યાસ તો આ સમાજશાસ્ત્ર કરે છે। ત્યારબાદ આપણે બીજી વ્યાખ્યા જોઈએ તો યંગ અને મેકે આપેલી છે। યંગ અને મેક મુજબ સમાજશાસ્ત્ર એટલે કે માનવ જીવનના સામાજિક પાસાઓનો વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરે છે। યંગ અને મેક મુજબ સમાજશાસ્ત્ર એટલે કે માનવીના જીવનના જેટલા પણ સામાજિક પાસાઓ છે, આ સામાજિક પાસાઓનો વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે સમાજશાસ્ત્ર। ત્યારબાદ વિદ્યુત જોશી સમાજશાસ્ત્રની પરિભાષા આપતા કહે છે કે સમાજશાસ્ત્ર એ માનવીય સામાજિક વ્યવહારનો વૈજ્ઞાનિક અભ્યાસ છે, કે માનવીના જેટલા પણ સામાજિક વ્યવહારો ચાલે છે આ બધા વ્યવહારનો વૈજ્ઞાનિક અભ્યાસ તો સમાજશાસ્ત્ર કરે છે। તે વ્યક્તિગત અને સામૂહિક આંતરક્રિયાઓની પ્રક્રિયાઓ, કે વ્યક્તિ સમાજની અંદર જેટલી પણ વ્યક્તિગત ક્રિયાઓ કરે છે અથવા તો જેટલી સામૂહિક આંતરક્રિયાઓ એટલે સામૂહિક વાતચીતો કરે છે, આ બધી પ્રક્રિયાનો અભ્યાસ તો સમાજશાસ્ત્રમાં થાય છે। તે ઉપરાંત સામાજિક સમૂહ કે સંગઠનના સ્વરૂપ, તેના પ્રકારો, તે સંગઠનો વચ્ચે કેવા પારસ્પરિક સંબંધો તથા જેટલા પણ વ્યક્તિગત વ્યવહારો રહેલા છે આ બધાની અસરોનો જે અભ્યાસ તો આ સમાજશાસ્ત્ર કહે છે। તે વિદ્યુત જોશી મુજબ આ પરિભાષા હતી। વિદ્યાર્થી મિત્રો, આ હતી સમાજશાસ્ત્રની વ્યાખ્યાઓ। આજે આપણે સમાજશાસ્ત્રનો અર્થ અને તેની વ્યાખ્યા વિશે અભ્યાસ કરીએ છીએ। હવે પછીના આપણે નેક્સ્ટ વિડીયોમાં સમાજશાસ્ત્રના ઉદ્ભવ પૂર્વે વ્યક્ત થયેલું સમાજ અંગેનું ચિંતન તેમજ સમાજશાસ્ત્રનો ઉદ્ભવ કોણે કર્યો, તેમનો શોધ કોણે કરી તેના વિશે આપણે અભ્યાસ કરીશું। થેન્ક યુ।